આફ્ટરનૂન બાળ મિત્રો, આજે આપણે ધોરણ બે વિષય ગણિત પ્રકરણ નવ મારો મજાનો દિવસ, જેમાં આપણે મહિનાના વાળ સોરી મહિનાના નામ વિશે શીખતા હતા, બરાબર ને? જેની અંદર આજે આપણે ફેબ્રુઆરી અલગ શું શીખવાનું છે તો ફેબ્રુઆરી અલગ છે, બરાબર? જેમાં 30 દિવસના મહિના ચાર, શું કે છે? 30 દિવસના મહિના ચાર, 7 મહિના પર છે 31 નો વાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈક વાર, બરાબર? હવે ફેબ્રુઆરીને લીપ યર મહિનો પણ કહેવામાં આવે છે, બરાબર ને? કેમ? તો તેના દિવસો ટૂંકા હોય છે, તેમાં 28 જ દિવસ હોય છે, જ્યારે બીજા મહિનાઓમાં 30 કે 31 દિવસ હોય છે, બરાબર ને? જો તમારે સરળ ભાષામાં શીખવું હોય તો આપણે જે આંગળીના આ ખાડા ટેકડા આવે છે ને બાળકો, આ દેખાય છે બધાને આ ખાડા ટેકડા આપણા આંગળીના, તો તેના દ્વારા તમે ગણી શકો છો. ઊંચો ટેકડો આવે તો 31, ખાડો આવે તો 30, 31 30, બરાબર ને? એ રીતના તમારે સમજવાનું છે, જેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન, બરાબર? એ રીતના બાળકો તમારે સમજવાનું છે, જેથી તમને સમજવામાં સરળતા પડી જશે કે કયા મહિનામાં 31 દિવસ આવે છે અને કયા મહિનામાં 30 દિવસ આવે છે, બરાબર? હવે તેને લગતા તમને થોડા પ્રશ્નો આપવામાં આવે છે. મેં તમને અગાઉના પીરિયડમાં પણ કીધું હતું બાળકો કે તમે ઘરે કેલેન્ડર હોય તો તેમાંથી તમે જોઈ જોઈને લખજો, તો તમને અવશ્ય ખબર પડી જશે. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કયા મહિનાઓને 30 દિવસ હોય છે, શું કહે છે? કયા મહિનાઓને 30 દિવસ હોય છે? તો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, કેટલા મહિના એટલે આપણો જવાબ શું આવશે? તો 7 મહિનાઓને 31 દિવસ હોય છે, બરાબર? 7 મહિના છે તે 7 મહિનાને 31 દિવસ હોય છે. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે કે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? તો ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે. પછી છે મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય છે? મે અને જૂનના કેટલા દિવસ ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય છે? તો માનો કે મેના 31 દિવસ, બરાબર? અહીંયા મેના 31 દિવસ અને જૂનના થાય છે 30 દિવસ. તો આનો આપણો સરવાળો કરવાનો છે, બરાબર ને? તો શું કરીશું? અહીં 1 ના 1 ઉતારીશું, 3 વત્તા 3 તો કેટલા થાય છે? 6. તો આપણો જવાબ કેટલો આવ્યો? તો 61, બરાબર? પ્રથમ જવાબ આવે છે 61. તો એ પ્રશ્ન શું છે આપણો? તો મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય છે? તો 31 વત્તા 30 બરાબર 61.
એમ આપણા દિવસો થાય છે. ગરમી ક્યાંક ઠંડી, તેમાં તમને આ બધા ચિત્ર આપવામાં આવેલું છે અને અહીં લખવામાં આવેલું છે. જેને બાળકો સરસ મજાનો ચિત્ર છે, જેમાં આમ જુઓ તો આપણી ઋતુની વાત કરવામાં આવી છે, બરાબર ને? આ પહેલું ચિત્ર છે તેમાં તમને બધા તાપતા દેખાય છે, એટલે કે આ શિયાળાનું ચિત્ર છે. આ બીજું ચિત્ર છે તેમાં આપણને પંખો નાખતા દેખાય છે, ઠંડા પાણી વચ્ચે નહાતા દેખાય છે, એટલે કે આ ગરમી એટલે કે ઉનાળા ઋતુની વાત કરવામાં આવી હશે. ત્યારબાદ છે આ ચોમાસું, બરાબર? કેમ તો આ બધા છત્રી લઈને નીકળ્યા છે અને ઉપર વરસાદ પડતો દેખાય છે, એટલે ઋતુની વાત કરવામાં આવી હશે. ઉનાળો અને ચોમાસું, બરાબર?
આપણને